નમસ્કાર મિત્રો, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી ચેનલ ટ્રાવેલ વિથ 5240માં. મિત્રો, સાંજનો સમય છે અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાતની પ્રાચીન રાજધાની એવા પાટણ શહેરમાં. એક નવું જ રેસ્ટોરન્ટ ખુલ્યું છે કે જેનું નામ છે ગુજ્જુભાઈ. અહીં ઓફર સારી દેખાય કે બાય વન ગેટ વન ફ્રી, એટલે કેરાલા ઢોસા અને પાઉંભાજી માત્ર 180 રૂપિયામાં ને રજવાડી ભાજી અને આલુ મટર ઢોસા માત્ર 150 રૂપિયામાં. રેસ્ટોરન્ટ પણ દેખાવમાં પણ ખૂબ જ સારી અને ઇન્ટરેસ્ટિંગ લાગી. પદ્મનાથ ચોકડીથી બિલકુલ નજીક જ છે. આ ઉપરાંત અહીં એક કોમ્બો ઓફર પણ છે કે જેમાં 500 રૂપિયામાં આપ જોઈ શકો તેમ એક છાશ, એક ચીઝ પેપર ઢોસા, એક મસાલા ઢોસા અને બીજી અન્ય આઈટમોનો આખો કોમ્બો મળે. જો ફેમિલી સાથે અને મોટા કુટુંબ સાથે આવ્યા હોય તો આ કોમ્બો લઈ શકાય. સરસ લખ્યું છે માહીએ બતાવ્યું તેમ એ આવો. તો આપણે રેસ્ટોરન્ટમાં અંદર એન્ટર થઈ ગયા. અહીં સામેની બાજુ જ તેઓ આપણી નજર સામે જ ઢોસા અને પાઉંભાજી બનાવી આપે છે. માહી મેનુ લાઈ છે. તો મેનુમાં મુખ્યત્વે દેખી શકો છો મિત્રો કે પાઉંભાજી છે, પુલાવ છે, પાપડ અને કોલ્ડ ડ્રિંક્સ છે અને સવારમાં છોલે ભટુરે 60 રૂપિયામાં મળે છે. આ ઉપરાંત પાછળની બાજુ જો મેનુ આપણે ધ્યાનપૂર્વક દેખીએ તો અલગ અલગ પેપર ઢોસા છે કે જે 50, 100, 120 રૂપિયા સુધી મળે છે. ફેન્સી ઢોસા 140 થી લઈ 180 રૂપિયા અને મૈસૂર મસાલા ઢોસા પણ મળે છે. નીચે મેનુમાં તેમનું એડ્રેસ પણ આપવામાં આવેલું છે. છોલે ભટુરે અનલિમિટેડ છે. બેઠક વ્યવસ્થા પાઉંભાજી અને સાઉથ ઇન્ડિયન મુજબ ખૂબ જ સરસ લાગી. માત્ર એક દિવાલ બનાવેલી છે અને બાકી શેડથી ખૂબ જ સરસ એસી હોલ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં આપ ઈચ્છો તો આઈસ્ક્રીમની મજા પણ લઈ શકો અને હેવમોરની આઈસ્ક્રીમ મળે છે. જે માહી અને તેના મમ્મી બેઠા છે તેની બિલકુલ પાછળ જ તે લોકો રસોઈ બનાવતા હોય છે. તો મિત્રો, આપણે ટેસ્ટ કરીશું. સૌપ્રથમ પાઉંભાજી આવી ગઈ છે અને ઢોસા પણ આવી ગયા છે. આપણે 150 રૂપિયાનો જે કોમ્બો હતો તે જ મંગાવેલો. માહી સૌપ્રથમ ટેસ્ટ કરશે. મસ્ત છે. કેવા છે માહી, પાઉં પોચા છે? હા, પોચા છે. અને ભાજીનો ટેસ્ટ? મસ્ત છે. ભાઈ તને? હા, મને ભાવ્યું. તો મિત્રો, માહીને તો ખૂબ જ પાઉંભાજીનો ટેસ્ટ પસંદ આવ્યો હતો અને પાઉંભાજી મેં પણ ચાખેલી, ખૂબ જ સરસ અને ટેસ્ટી હતી. આપ જોઈ શકો છો કે બાજુમાં તેની મમ્મીએ જે કોમ્બોની બીજી આઈટમ છે તે છે આલુ મટર ઢોસા. તો મિત્રો, ઢોસા જે આપણે પેપર ઢોસા ખાતા હોઈએ તેના કરતાં ઢોસાનું પડ થોડું જાડું હતું. દેખીએ કેવું લાગ્યું તેની મમ્મીને પૂછીએ. સરસ લાગ્યું. સ્વાદ કેવો છે? સારો સ્વાદ. તો તેને પણ ઓકે જ લાગ્યો અને દેખાવમાં પણ ઢોસો ખૂબ જ સરસ છે. જે નોર્મલ ઢોસા ખાતા હોઈએ તેનું પડ થોડું પતલું હોય છે, પરંતુ આ ચૂલા ઢોસા ટાઈપ હોય છે કે જે ચૂલા ઢોસા હોય તે થોડું પ્રમાણમાં જાડો હોય છે, પરંતુ તેનો ટેસ્ટ થોડો આપણને સાઉથ અને આપણા ગુજરાતીના મિક્સચર જેવો લાગે. તે મિત્રો, આપણો વારો આવી ચૂક્યો છે. તો મેં બંને આઈટમો થોડી થોડી ટેસ્ટ કરેલી, કારણ કે બહુ ભૂખ હતી નહીં, પણ થોડી થોડી ટેસ્ટ કરેલી. તેમાં પાઉંભાજીનો ટેસ્ટ બહુ સારો લાગ્યો અને ઢોસા પણ બેસ્ટ લાગ્યા. માહી બહાર નીકળી અને આજુબાજુનો નજારો બતાવે છે કે તેને આઈસ્ક્રીમ ખરીદી છે. તો આઈસ્ક્રીમની પણ મજા માણી શકો છો મિત્રો. અમે બંને આઈટમોનો સ્વાદ ચાખ્યો મિત્રો, એવું ના લાગ્યું કે ક્વોલિટીમાં કંઈ ક્યાંય પણ કોમ્પ્રોમાઇઝ કર્યું હોય. ખૂબ જ સારો સ્વાદ લાગ્યો. તો આપ જ્યારે પણ પાટણ આવો તો અહીં બતાવ્યું છે તેમ ગુજ્જુ ફૂડ કોર્નર પદ્મનાથ ચોકડીની બિલકુલ બાજુમાં જ છે, ત્યાં સ્વાદ લેજો, આપ નિરાશ નહીં થાવ. અને આજનો વ્લોગ અને આજનો રિવ્યૂ મિત્રો આપને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક્સ કરજો, કમેન્ટ્સ કરજો. આવજો.